હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને ગરમી માટે એક સ્પેશિયલ પેટને ઠંડક આપનારું સમર ડ્રિંક બનાવીને બતાવી રહી છું. આ સમર ડ્રિંકનું નામ છે મોહિતો. મિત્રો, જો તમે કોઈવાર રેસ્ટોરન્ટમાં જાઓ અને મોહિતો ઓર્ડર કરશો ને તો 200-250 એ લોકો ચાર્જ કરશે. આ મોહિતો ઘરે તમે 15-20 રૂપિયામાં બનાવી શકો છો. અચાનક જો તમારા ઘરે ગેસ્ટ આવી જાય અને જો તમે આ મોહિતો સર્વ કરશો ને તો ગેસ્ટ પણ ખુશ અને ઘરના સભ્યો પણ ખુશ. તો ચાલો ફ્રેન્ડ્સ, આ મોહિતો કેવી રીતે બનાવવાનો એ તમને બતાવી દઉં. સૌ પ્રથમ આપણે 10-12 આ રીતે પુદીનાના પાન લઈશું. લીંબુની આ રીતે પાતળી પાતળી સ્લાઇસ કરીને એમાં નાખીશું. પુદીનાના 10-12 પાન અને 4-5 લીંબુના સ્લાઇસથી તમે 1 ગ્લાસ મોહિતો બનાવી શકશો. પુદીનાના પાન અને લીંબુના સ્લાઇસને આપણે થોડા કચરી લઈશું જેથી કરીને એમાંથી જ્યુસ નીકળશે. આ રીતે ઉપર નીચે કરીને આપણે પુદીનામાંથી પણ થોડો જ્યુસ નીકળે એ રીતે કચરી લઈશું. મિત્રો, અહીંયા હું તમને એક વાત કહેવા માગું છું, પુદીનાના પાન અને લીંબુને આપણે વધારે ક્રશ નથી કરવાના. પુદીનામાંથી અને લીંબુમાંથી એક સરસ સ્મેલ આવશે કે તમે સમજી લેજો કે તમારું આ વ્યવસ્થિત ક્રશ થઈ ગયું છે. ત્યારબાદ ક્રશ કરેલા પુદીનાના પાન અને લીંબુના સ્લાઇસને આપણે જે ગ્લાસમાં મોહિતો સર્વ કરવાનો છે ને એમાં નાખીશું. એક ટીસ્પૂન લીંબુનો રસ નાખીશું. 3 ટીસ્પૂન દળેલી ખાંડ નાખીશું. મિત્રો, દળેલી ખાંડ તમારે બજારમાંથી લાવવાની જરૂર નથી, ખાંડને મિક્સરમાં ફેરવીને પછી વાપરશો તો પણ ચાલશે. ખાંડ નાખ્યા બાદ 4-5 બરફના ટુકડા નાખીશું. હવે આપણે એમાં સોડા નાખીશું. સોડાથી આપણે ગ્લાસ ફૂલ ભરી લઈશું. ચમચીની મદદથી આપણે સારી રીતે હલાવી લઈશું. પુદીનાના પાન અને લીંબુના સ્લાઇસ જો નીચે બેઠેલા હોય તો આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. કેટલો સરસ મજાનું આપણું ડ્રિંક લાગે છે ને. મોહિતોનો આનંદ આ ગરમીના સિઝનમાં આપણે જરૂરથી લઈશું. મિત્રો, આ રેસીપી જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં નવી રેસીપી સાથે ફરીથી મુલાકાત કરીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.